ભોળી પ્રજાને છેતરવા માટે ઘણા વેપારીઓ દ્વારા અનેક નુસ્ખા અપનાવવામાં આવતા હોય છે, ત્યારે આજે તોલમાપ વિભાગની ટીમે ડીસા શહેરમાં ગાયત્રી મંદિર નજીક આવેલી હનુમાન ડેરી એન્ડ પાર્લર પરથી MRP કરતાં વધુ કિંમતે દૂધની ઠેલીનું વેચાણ કરતા શખ્સ સામે કાર્યવાહી કરી છે અને દુકાનદારને 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હનુમાન ડેરી એન્ડ પાર્લર પર અમૂલ ગોલ્ડ દૂધની ઠેલી પર 28 રૂપિયાની MRP હોવા છતાં ડેરીના સંચાલક દ્વારા તેનું વેચાણ 29 રૂપિયામાં કરવામાં આવતું હતું, જેથી ડેરીના સંચાલક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાયત્રી મંદિર રોડ જોડે શ્રી હનુમાન ડેરી એન્ડ પાર્લર કે જે દૂધ અને છાશમાં MRP કરતાં વધારે કિંમત વસૂલે છે, તે અન્વયે આજે તપાસમાં આવેલ અને દુકાનદારથી કાયદેસરની કાર્યવાહી કરેલ. જે પેકેજ કોમોડિટીઝ રૂલ્સ 2011 અન્વયે તથા આગળની કાર્યવાહી માટે પાલનપુર જે છે એ ફાઇલો મોકલેલ છે. તપાસ થતાં અને કાયદેસર જે દંડ કરીને કેસ માંડવાળ કરવામાં આવશે. ડીસામાં દૂધની ઠેલીનું વેચાણ મોટાભાગના પાર્લર પર MRP કરતાં ઊંચી કિંમતે થાય છે. આ ઉપરાંત એવી ઘણી ચીજવસ્તુઓ છે કે MRP કરતાં વધુ કિંમતે વેપારીઓ વસૂલતા હોય છે, ત્યારે તોલમાપ વિભાગ દ્વારા આવા વેપારીઓ સામે પણ એક નજર કરવી જોઈએ. આ ઉપરાંત વેપારીઓએ પણ સમજવું જરૂરી છે, મોટાભાગના વેપારીઓ બિલ નથી આપતા અને તેના લીધે આ વેપારીઓનો ધંધો આડકતરી રીતે બરબાદ થઈ રહ્યો છે. કારણ કે ગ્રાહક ઓનલાઈન ખરીદી કરી રહ્યા છે, ત્યારે વેપારીઓએ પણ ગ્રાહકોનો વિશ્વાસ જીતવો હોય તો ગ્રાહકોને સુવિધા આપવી પડશે, નહીંતર આગામી સમયમાં તેમના વેપાર ધંધા પડી ભાગે તો નવાઈ નથી.